ना चली लो वगैरह आठ मानसो नहीं संजय बे नो जो आ वगार थतो हो तो आ रोड ऊपर गमे ते निकले साहब खबर पड़ी है कि हा 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 आज संजय बे नी रसोई छे। आज रविवार जेने रविवार संजय बे नी स्पेशियल रेसिपी तो आवे ज लोको एक एक साग कंटाड़ी गया खाई खाई ने तो ऊंधियू पण तमे खाई लीधुं हशे पण आजे ऊंधियानी अंदर जे वेजिटेबल पड़ता होय पण एने ऊंधियू न कही शकाय एवी एक जोरदार तमारा माटे रेसिपी लईने आव्या छे अने संजय भाई दर रविवार तमने बधाने मोज करावे छे ने भाई एनी मजा ज अलग छे तो आजे संजय भाई तमने शुं कंईक नवी रेसिपी लईने आव्या छे के जे नाना नाना छोकराओ बधा अमुक अमुक सब्जी नथी खाता ઘણાને ભીંડો ન ભાવે ઘણાને રીંગણા ન ભાવે પણ આ સંજીવભાઈ એમ કહે છે કે આ કમલેશભાઈ આ રેસીપી બધા ઘરે બનાવશે ને બધા મોજમાં આવી જશે તો બધાને જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર જય માન પૂર્ણ જય માન જય સંજીવભાઈ બધા લોકો એક ને એક શાક ખાઈને ઉનાળામાં શું કે શાક ભાવતું નથી તો હવે ભાવે એવું અને કારણ કે શરીરમાં જોઈએ તો ખરા મુખ્ય ઉનાળું શાક રીએ ને બધા કે લીલોતરી ન આવે ઓછા આવે ખાસ કરીને વટાણાના દાણા વાલના દાણા તુવેરના દાણા જીંજરાના દાણા એ બધું સીઝન ગઈ એટલે ન આવે એટલે આમ તો બધા એમ કે દર વખતે કાંઈક નવું હોય આ વખતે ઉનાળામાં ધૂમ મચાવવાની છે ઊંધિયાનો જ ભાઈ ઊંધિયાનો જ ભાઈ નાનો ભાઈ તો તમારા ઘરે જે ઓલા નાના છોકરા રીંગણા નો ખાતા હોય કે એ લોકો જે જે વસ્તુ ન ખાતા હોય ને એ રીતે મિક્સ કરી અને ખવડાવી દીધું એટલે આનું નામ આપણે આપી દઈએ ઊંધિયાનો નાનો ભાઈ રજવાડી શાહી મસાલા નહીં ગુજરાતી શાહી મસાલા આ રેસીપીનું નામ છે ગુજરાતી શાહી મસાલા અને અમારી આ પોતાની આજે સંજયભાઈ પોતાની એક મેથડથી બનાવતા હોય છે તો સંજયભાઈ એમાં વિશેષ શું હોય છે એ જણાવો બસ જો સૌથી પહેલા વહેલા આ બટેટા નાની બટેકી બટેટીને બાફી લેવાની બરાબર બરાબર આ રીંગણાને તરી અને એની અંદર દાડિયાની દાળ ખાલી સિંગ સિંગદાણાનો ભૂકાનો મસાલો ભરી લેવાનો બરાબર પછી ઉનાળામાં ભીંડો બહુ સરસ આવે અચ્છા ભીંડાનું શાકે મજા આવે ખાવાની અચ્છા આ ભીંડો છે પછી આ ટિંડોરા છે બરાબર પછી કોથમરી વડી આ એની અંદર કોથમરી ચણાના લોટમાં કોથમરી નાખી અને કોથમરીની વડી જે આપણે ઓલા ઉંધિયામાં મુઠિયા કહીએ ને આ કોથમરી વડી વડી પછી આની અંદર આવશે વટાણાના દાણા હજી આવે છે એનો ભાઈ છે કડિયું પ્રમાણે ગળ્યું બહુ ઓછું ખાય ડાયાબિટીસ વાળા એટલે એની અંદર લસણ લીલી ડુંગળી અને આ લસણ આ લીલું લસણ બરાબર અને કોથમરી તો મજા જ આવે રેડી આ છે સુકા મસાલા હા સુકા મસાલામાં ખાલી જીરું અને સુકા મરચા અને લીલા વઘારમાં હળદર હિંગ મરચાની કટિંગ મરચાની પેસ્ટ હા પછી લસણ બરાબર હા રેડી અને ટમેટા આ લીલો વઘાર આ લીલો અને સુકો વઘાર સુકો વઘાર હવે ઓલામાં તો બીજામાં તો રાઈ નથી હા કે આ બધું તરવાનું કારણ શું આ જે ઉનાળામાં પાકા શાક આવે એકદમ બરાબર અને તમે વઘાર કરીને ચડાવો ને તો બધી વસ્તુ ચડે લાગે ચડે નહીં એક કાચોરી જે પાપુરી જે એટલે એક હરકું બધું તારી નાખો ધીમા તાપે એટલે એનો થેક લગીને સ્વાદ તમને એટલે એક જ હરકો માલ પાકી જાય બટેટાને એકને નહીં તરવાના બટેટાને બાફવાના બટાકાને બાફવાના હા ઓકે રેસ્ટ ડન ચાલો તો આજે હવે ધમાકેદાર મસ્તીનું શાક જે આપણું ગુજરાતી શાક બનવા જઈ રહ્યું છે ઊંધિયાનો ભાઈ ડન ડન આ ગુજરાતમાં નામે અમારું પહેલું જોયું આખું અને આ છે લીલો વઘાર માનસો નહીં સંજય બે નો જો આ વઘાર થતો હોય ને તો આ રોડ ઉપર ગમે તે નીકળે ને સાહેબ ખબર પડી જાય કે હા 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 આજે સંજય બે ની રસોઈ છે કાશ્મીરી આવશે ને હા મોરું મરચું હા પછી એની અંદર આવશે બીજી કંપની નો માલ પડે ને મરચું પડે તો મરચું ખાલી થઈ જાય હળદર ખાલી થઈ જાય ધાણા જીરું થયું ખાલી આની અંદર હવે ધાણા જીરું હળદર
જો એક રસ મસાલાનો થઈ જાય પછી એની અંદર પાણી આને ઉકળવા દઈશું હવે આને 20 મિનિટ લગી એક રસ થવા દેવાનો આ 20 મિનિટ સુધી એક રસ થવા દઈશું કર નાખ જી ફાસ બસ હલો રેડી અને આની અંદર પહેલા બટાકા નાખ દેશું હા એકદમ ટિંડોરા અમારે આવશે ટિંડોરા બસ પછી અંદર તળેલા રીંગણા હા ભરેલા તળેલા રીંગણા થોડાક રાખવાને નાખી દો ના એલો મરચા ઉગન કરો પછી તળેલો ભીંડો હા વટાણા હા આય તરી નાખો હા વટાણા તરી નાખવાના આ ગુવાર આ ગુવાર ગુવાર ને તરી નાખવાનો ધીમા તાપે હવે આવશે લીલી ડુંગળી લીલું લસણ તો ઉનાળામાં ઓછું વાપરો ને આપણે હા ઉનાળામાં ઓછું જરાક જ એક મુઠ્ઠી જેટલી લાખી હા એ આપણે કોથમરીની વડીનો ભૂકો જાવ જો ગાટ સંજયભાઈ અમે એટલે માસ્ટર શેફ કહેતા હોય ભાઈ થોડું પાણી ના હવે આની અંદર સ્વાદ અનુસાર મીઠું આવશે મીઠું કોથમરી આ તૈયાર હા હો આ ઉંધિયાનો ભાઈ તૈયાર ઉંધિયાનો ભાઈ રેડી હાલો પડી લે ફોટો ફટાફટ હા ઉંધિયાનો ભાઈ રેડી હા ઉંધિયાનો ભાઈ તૈયાર થઈ ગયો છે જોઈને તો તમને ઊંધિયું જ લાગશે પણ ખરેખર આ ઊંધિયું નથી આ મિક્સ વેજીટેબલ ગુજરાતી શાક છે કે જેને લોકો ખાવાનું અત્યારે ખૂબ પસંદ કરતા હોય છે આની અંદર બધી જ વસ્તુ એડ કરવામાં આવી છે જો આ શાકને ગટ કર્યું છે અને મસ્તીને તીખું બનાવ્યું છે એટલે મોઢું આખું સુધરી જાય અને રોટલી સાથે રોટલા સાથે અને છોકરાઓને નહીં ભાવતું હોય ને એ ખાતા થઈ જાય આપણે ભૂલ ઘરે એ કરીએ કે આપણે તરતા નથી શાક અમને જે બધા રીંગણા ગુવાર કે આની અંદર જેટલા પણ વેજીટેબલ નાખ્યા છે ને તરીને નાખ્યા છે એટલા માટે બહુ મસ્ત લાગે છે સ્વાદ ઊંધિયા કરતાં ડિફરન્ટ છે ઊંધિયામાં જે વેજીટેબલ આવે છે એમાં અમુક જ આમાં યુઝ કરવા બાકી ઘણા બધા વેજીટેબલ આમાં યુઝ કરવા મન નથી આવ્યા એટલે તમને ઊંધિયા જેવો ટેસ્ટ નહીં આવે મિક્સ વેજીટેબલનો ટેસ્ટ છે પણ બહુ મસ્ત છે જરૂરથી ઘરે બનાવજો કોઈને ઇમ્પ્રેસ કરવા માગતા કોઈ કોઈ ઘરે મહેમાન આવ્યા હોય તો આ શાક બનાવશો ને ખુશ થઈ જાય તો મળીશ નવા વિડીયો સાથે નવી મોજ સાથે તો મને રજા આપો અને સબસ્ક્રાઈબ કરી નાખો તો મળશું મેળે ઘરે મળશું ગામ ગીએ નહીં મળી આ મેં કરણ તે આ ધરતી દગી હરિમ તસ્ય જય માતાજી જે ગુરુ કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં બાય બાય.